विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ आपणो 7मो बराबर एना प्रश्नोनी आज आपणे चर्चा करवाना छीए। सॉरी, पाठ चेप्टर 8 नु संसदनी भूमिका ए पाठना प्रश्नोनी चर्चा करवाना छीए के संसद नु निचलू गृह एटले शुं। आपणो पहेलो प्रश्न छे, एमां ए ऑप्शन आपेलू छे राज्यसभा, बी ऑप्शन छे लोकसभा, सी ऑप्शन छे विधानसभा, डी ऑप्शन छे विधान परिषद। हवे जवाब જોઈશું આપણે। તો શું આવશે? લોકસભા। બીજું છે, કોઈપણ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલા ખાલી જગ્યાની મંજૂરી જરૂરી છે। એ ઓપ્શન છે વિધાનસભા, બી ઓપ્શન છે લોકસભા, સી ઓપ્શન છે વિધાન પરિષદ અને ડી ઓપ્શન છે રાજ્યસભા। भाग सभ्यो
સી ઓપ્શન છે 554 અને ડી ઓપ્શન છે 455. જવાબ જોઈએ તો 545 છે એનો જવાબ છે. આગળ જોઈએ સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા કોણ ધરાવે છે? તો એની અંદર પહેલું નામ છે સ્પીકર, બીજું છે રાજ્યપાલ, ત્રીજું છે રાષ્ટ્રપતિ અને ચોથું છે વડાપ્રધાન. તો આપણે જોઈએ છીએ જવાબ. તો રાષ્ટ્રપતિ છે જાહેરાત કરવાની સત્તા ધરાવે છે કે સત્ર સમાપ્તિ ક્યારે થશે. આગળ જોઈએ પ્રશ્ન. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે પ્રશ્નના માધ્યમથી, એ ઓપ્શન સંસદના સભ્યો સરકારને તેની ખામી પ્રત્યે ધ્યાન દોરે છે, બી ઓપ્શન આપેલા તમામ, સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે, સંસદ સભ્યના સરકારના કામકાજ વિશેની જાણકારી પ્રાપ્ત કરે છે. જવાબ જોઈએ તો આપણે જવાબની અંદર આવશે બી ઓપ્શન આપેલ તમામ. આગળનો પ્રશ્ન જોઈએ. લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? એ ઓપ્શન છે 15 વર્ષે, બી ઓપ્શન છે 5 વર્ષે, સી ઓપ્શન છે 7 વર્ષે અને ડી ઓપ્શન છે 10 વર્ષે. જવાબ જોઈશું તો 5 વર્ષે આવશે. આગળ જોઈએ આગળનો પ્રશ્ન. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો એક દશાંશ, એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ, એક તૃતીયાંશ. જવાબ જોઈશું આપણે તો એક તૃતીયાંશ દર 2 વર્ષે સભ્યો નિવૃત્ત થાય છે. કોની અંદર? તો રાજ્યસભાની અંદર. રાષ્ટ્રપતિની બહુમતી ધરાવતા પક્ષના નેતાને ખાલી જગ્યા તરીકે નિમે છે, એ ઓપ્શન વડાપ્રધાન, બી ઓપ્શન રાજ્યપાલ, સી ઓપ્શન મુખ્યમંત્રી અને ડી ઓપ્શન સ્પીકર. જવાબ જોઈએ આપણે તો વડાપ્રધાન આવશે. લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? એ ઓપ્શન છે રાષ્ટ્રપ્રમુખ, બી ઓપ્શન છે અધ્યક્ષ અને સ્પીકર, ડી ઓપ્શન છે સંસદીય મંત્રી અને ડી ઓપ્શન છે વડા પ્રધાન. જવાબ જોઈએ આપણે તો અધ્યક્ષ આવશે એનો જવાબ. પછી આગળ જોઈએ. સંસદ ભવનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 18 જાન્યુઆરી 1927 ના રોજ, 18 જાન્યુઆરી 1927 ના રોજ, 18 જાન્યુઆરી 1729 ના રોજ, 18 જાન્યુઆરી 1702 ના રોજ. તો આપણે જવાબ જોઈશું. આમાં બે જવાબ એક સરખા આપ્યા છે, ના સોરી 27 આપ્યા છે અને 72 આપ્યા છે. જવાબ જોઈએ તો આપને ખબર છે કે સંસદ ભવનનું ઉદઘાટન 18 જાન્યુઆરી 1927 ના રોજ થયેલું છે. લોકશાહી કેટલા પ્રકારની હોય છે? એ ઓપ્શન છે 5, બી ઓપ્શન છે 2, સી ઓપ્શન છે 3 અને ડી ઓપ્શન છે 4. જવાબ જોઈએ તો આપણે ખબર જ છે કે લોકશાહી 2 પ્રકારની છે. રાજ્યસભાનું સંચાલન કરનારને ખાલી જગ્યા કહે છે, એ ઓપ્શન સ્પીકર, બી ઓપ્શન સભાપતિ, ડી સી ઓપ્શન મુખ્યમંત્રી કે ડી ઓપ્શન રાજ્યપાલ. જવાબ જોઈએ તો સભાપતિ કહીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. રાજ્યસભાના 12 સભ્યોની નિમણૂક કોણ
मुख्यमंत्री अने डी ऑप्शन वडा प्रधान। आगळ જોઈએ तो राष्ट्रपति आवशे, पछी જોઈએ तो भारत नु संसद भवन क्यां आवेलुं छे, नवी दिल्ली मां, कोलकाता मां, अमदावाद मां के मुंबई मां? जवाब જોઈએ तो आपणा भारत देश नु संसद भवन नवी दिल्ली नी अंदर आवेलुं छे। बराबर, आ वस्तु खास याद राखजो। આગળનો પ્રશ્ન જોઈએ, સંસદના બંને ગૃહોએ પસાર કરેલો ખરડો કોની સહી થાય પછી જ કાયદો બને છે? તો એની અંદર આપણે જવાબ આવશે સ્પીકરની, વડાપ્રધાનની, રાજ્યપાલની કે રાષ્ટ્રપતિની? જવાબ જોઈએ परिषद, बी ऑप्शन छे लोकसभा, सी ऑप्शन छे राज्यसभा अने डी ऑप्शन छे विधानसभा। जवाब જોઈએ શું આવશે, રાજ્યસભા। સંસદના અંગભૂત ભાગ છે, ખાલી જગ્યા અંગભૂત છે। એ ઓપ્શન છે વડાપ્રધાન, બી ઓપ્શન છે રાજ્યપાલ, સી ઓપ્શન છે ભાઈ સ્પીકર અને ડી ઓપ્શન છે રાષ્ટ્રપતિ। જવાબ જોઈએ આપણે, તો જવાબ આવશે રાષ્ટ્રપતિ। આગળનો પ્રશ્ન જોઈશું, રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો હોય છે? 250, 520, 502, 205? જવાબ જોઈએ તો 250। કોની અંદર? તો ભાઈ રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા છે, તો આપણે 250 યાદ રહેવી જોઈએ। આગળ જોઈએ, સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષી જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ કોણ આપે છે? તો એમાં જવાબ જોઈએ, એ ઓપ્શન આપેલું છે આપણે સ્પીકર, બી ઓપ્શન છે વડાપ્રધાન, સી ઓપ્શન છે મુખ્યમંત્રી અને ડી ઓપ્શન છે રાષ્ટ્રપતિ। જવાબ જોઈએ તો રાષ્ટ્રપતિ આવે છે, રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે। બરાબર ને? આગળ જોઈએ, દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને ખાલી જગ્યામાં મોકલવામાં આવે છે, વિધાનસભામાં, વિધાન પરિષદમાં, સંસદમાં કે લોકસભામાં? જવાબ જોઈએ તો શું આવશે, સંસદ। ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? એ ઓપ્શન છે લોકસભા, બી ઓપ્શન છે આપેલ તમામ, સી ઓપ્શન છે રાષ્ટ્રપતિ અને ડી ઓપ્શન છે રાજ્યસભા। જવાબ જોઈએ, આપેલ તમામ। જવાબ જોઈશું, કઈ શાસન પદ્ધતિમાં શાસકે લીધેલા નિર્ણયો અને ભરેલા પગલા અંગે સ્પષ્ટતા કરવાની રહે છે? એ ઓપ્શન છે સર્વપ્રજ્ઞાશાહી, બી ઓપ્શન છે લોકશાહી, સી ઓપ્શન છે પ્રમુખનિષ્ઠ અને ડી ઓપ્શન છે રાજાશાહી। જવાબ જોઈએ, એની અંદર હશે લોકશાહી। રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ
करे छे। ए ऑप्शन छे 22, बी ऑप्शन छे 20, सी ऑप्शन छे 12 और डी ऑप्शन छे 21। जवाब જોઈએ આપણે, તેની અંદર 12 આવશે। આગળનો પ્રશ્ન જોઈશું, લોકશાહીનું સંચાલન કોના દ્વારા થાય છે? એ ઓપ્શન છે રાજાના પ્રતિનિધિઓ દ્વારા, બી ઓપ્શન છે લોકો, સી ઓપ્શન છે પ્રમુખ અને ડી ઓપ્શન છે સરકાર। જવાબ જોઈશું તો લોકો આવશે। આગળ જોઈએ, પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કોણ કરે છે? એ ઓપ્શન છે મુખ્યમંત્રી, બી ઓપ્શન છે સ્પીકર, સી ઓપ્શન છે વડાપ્રધાન અને ડી ઓપ્શન છે રાજ્યસભા। જવાબ જોઈએ આપણે તો વડાપ્રધાન આવશે। આગળ જોઈએ, સત્તા પર આવવાનો અધિકાર ન હોય છતાં આપખુદ રીતે સત્તાધીશ બનીને રાજ્યતંત્ર ચલાવે તેને શું કહે છે? એક છે સમૂહત્યાશાહી, બીજું છે લોકશાહી, ત્રીજું છે રાજ્યશાહી અને ચોથું છે પ્રમુખશાહી। તો આપણે જવાબ જોઈશું તો સમૂહત્યાશાહી આવશે। આગળ જોઈએ, રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે? 250, 238, 542 કે 265? જવાબ જોઈશું તો એની અંદર આવશે 238। આગળ જોઈએ, પ્રમુખ નિષ્ઠ પદ્ધતિ એ કયા પ્રકારની સરકારનો પ્રકાર છે? એ ઓપ્શન રાજાશાહી, બી ઓપ્શન લોકશાહી, સી ઓપ્શન નુક સત્તા, ડી ઓપ્શન સમૂહ અત્યારશાહી। જવાબ જોઈએ આપણે તો લોકશાહી આવશે। આગળનો પ્રશ્ન, લોકસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો હોય છે? એ ઓપ્શન છે 56, બી ઓપ્શન છે 26, સી ઓપ્શન છે 46 અને ડી ઓપ્શન છે 36। હવે લોકસભાની અંદર ગુજરાતના કેટલા લોકો બેઠે છે એ આપણે જોઈએ જવાબની અંદર, તો 26 આવશે બરાબર। ગુજરાતની 26 સીટો હોય છે લોકસભાની અંદર બરાબર, રાજ્યસભાની અંદર આપણે અલગ આંકડો આપેલો હતો। આગળનો પ્રશ્ન, પોતાની ગૃહે રાજ્યસભાના સભાપતિ કોણ બને છે બરાબર? એ ઓપ્શન
આપને આપેલું હતું એ ઓપ્શન આપણે જોઈશું ગવર્નર જનરલ લોર્ડ ઇર વિનના હસ્તે ગવર્નર જનરલ લોર્ડ હેસ્ટિંગ્સ ના હસ્તે ગવર્નર જનરલ લોર્ડ બેન્ટિંગ ના હસ્તે કે ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી ના હસ્તે તો આપણે જવાબ જોઈશું તો જવાબ ની અંદર આવશે ગવર્નર જનરલ લોર્ડ તો અહીંયા સુધી રાખીશું આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો નમસ્તે.